સિરિયસ છે પ્રેક્ટિકલ લેક્ચર એ ચાલુ કરશું. એ પહેલાં તમને સમજાવી દઉં સિરિયસનો ઉપયોગ શું છે. સિરિયસનું ફૂલ ફોર્મ છે કેસ સ્ટડીંગ સ્ટાઇલ શીટ, જેનો ઉપયોગ જ્યારે તમારે બધા પેજમાં કોઈ વેબસાઇટ હોય જેના પાંચે પાંચ પેજ અથવા એથી વધારેના પેજ સરખા રાખવાના હોય, એક પેજ બ્લુ એક પેજ પિંક એવું ન હોય, કોઈ બી વેબસાઇટ હોય એનું આખે આખું લેઆઉટ જે છે એ બધે બધું સેમ હોય, કે એવું જ્યારે તમારે કરવાનું હોય ત્યારે બધે બધા પેજમાં સેમ ડિઝાઇન કરવી અઘરી પડે. એક તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે, કેમ કે ટાઈમ જાય બધે બધા પેજમાં જાઓ, કલર ડિઝાઇન સરખા આપો, ટાઈમ જાય. બીજું, કદાચ કોઈક વાર એવું બને તમારા કસ્ટમરને કલર પસંદ નથી, કલર ચેન્જ કરવાનું આવ્યું, તો ચેન્જ કરવામાં તમારે પાછું બધા પેજમાં જવાનું અને પાછું બધું ચેન્જ કરવાનું, તો એ જે પ્રોસેસ છે એ બહુ લાંબી થઈ જાય. તો એ પ્રોસેસની જગ્યાએ તમારે જસ્ટ એક ફાઇલ બનાવવાની, જે ફાઇલમાં તમારું બધે બધું ડિઝાઇનિંગ હોય. એ ડિઝાઇનિંગ થઈ જાય પછી એ ફાઇલ તમારે તમારા બધે બધા વેબ પેજમાં અપલોડ કરવાની હોય, મતલબ એને ઇમ્પોર્ટ કરવાની હોય, કોમ્પ્યુટરની ભાષામાં એને ઇમ્પોર્ટ કહેવાય. તો એ ઇમ્પોર્ટ કરવાની હોય તો તમારી બધે બધા પેજ જે છે એમાં તમારું ડિઝાઇનિંગ જે છે એ સેમ આવી જાય. બીજું, કદાચ તમારે ચેન્જ કરવાનું આવ્યો કોઈ કલર, તો એ કલર બી ચેન્જ તમારે થઈ જાય. ખાલી તમે ફાઇલમાં ચેન્જ કરો તો એ બધે બધા પેજ જે છે એમાં તમારો જે નવો કલર છે એ આવી જાય. તો સિરિયસની ફાઇલ કઈ રીતે બને એ આપણે જોઈએ. સૌથી પહેલાં તમારી જે ફાઇલ ઓપન છે એને સેવ આપવાની છે. તો સેવ આપવા માટે લખીશું વેલકમ ટુ સિરિયસ ડેમો, જ્યાં નામ આપી css.html. CSS ફાઇલ બન્યા પછી સૌથી પહેલાં અહીંયા કમ્પોઝિશન ટૂલબાર ક્યાં હોય, બીજી લાઇનમાં. તો અહીંયા તમારે CSS ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનું છે. એ CSSમાં તમને આ પ્રમાણેનો વ્યૂ આવશે. જો આ પ્રમાણેનો વ્યૂ ન આવે, જો આ પ્રમાણેનો વ્યૂ ન આવે તો અહીંયા તમારે ક્લિક કરવાની. અહીંયા ક્લિક કરશો પછી તમારો આ પ્રમાણેનો વ્યૂ આવી જશે, જેમાં આ પહેલું ઓપ્શન જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, સ્ટાઇલ એપ્લાય ટુ ઓલ એલિમેન્ટ ઓફ ટાઈપ. એ આપ્યા પછી અહીંયા ડ્રોપ ડાઉન મેનુ છે, ત્યાં ક્લિક કરો જ્યાંથી તમારું H1 સિલેક્ટ કરો. H1 સિલેક્ટ કર્યા પછી શું કરશું, પહેલાં અહીંયા જવાનું, પછી અહીંથી H1 સિલેક્ટ કરવાનું, પછી ક્રિએટ સ્ટાઇલ રૂલ સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા તમને 7 ઓપ્શન્સ આપવામાં આવ્યા છે, જેમાં જનરલમાં તમે જે કંઈ બી એપ્લાય કરશો એ બધે બધું લખાઈને આવી જશે. જેમ કે ટેક્સમાં જઈને ટેક્સ રિલેટેડ કંઈ પણ તમારે ફોર્મેટિંગ કરવાનું હોય એ તમે અહીંયા આપી શકો, અહીંથી કરી શકો. જેમ કે પ્રીડિફાઇન ફોન્ટ આપવા હોય તો અહીંથી તમે આપી શકો પ્રીડિફાઇન, અથવા કોઈ ફિક્સ જે ફોન્ટ જે છે કસ્ટમ એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો ફોન્ટ. તમને પ્રેક્ટિકલમાં પણ કહેવામાં આવે છે કે ભાઈ ટાઈમ્સ ન્યુ રોમન આપો, અહીંથી ટાઈમ્સ ન્યુ રોમન સિલેક્ટ કરો. ફોન્ટની સાઇઝ તમારે જે આપવી હોય તમે આપી શકો, જેમ કે હું આપું છું XL. ઓકે, પછી કલર, ફોન્ટનો કલર જે આપવો હોય એથી આપી શકું, જેમ કે આપું છું હું વ્હાઇટ. બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે એટલે વ્હાઇટ નહીં દેખાય આપણે, બેકગ્રાઉન્ડ પછી આપશું હમણાં ચેન્જ. ફોન્ટનો વેટ અહીંથી આપો બોલ્ડ, અહીંથી આપો ફોન્ટની સ્ટાઇલ જે છે તમારે આપવી હોય આપી શકો.
केस तो आप अपर केस में जोए बढ़ू ना कैपिटल कैपिटलाइज हो पेलो जो अक्षर होपिटल में हो जाए बाकी बढ़ू स्मोल में हो जाए शब्द नो पेलो पांच शब्द हो तो पांच अक्षर जैसे कैपिटल में आए ओवरलाइन जो कि ओवरलाइन आपो अंडरलाइन जो कि अंडरलाइन आपो ब्लिंकिंग ब्लिंकिंग एट लबूक जबूक थे एवं जो कि ब्लिंकिंग आपो आ थी गयू टेक्स नो तमे जोई सको जनरल में बगे बधुं लखाईने आवी गयू ओके हवे बेकग्राउंड में जाओ बेकग्राउंड में कलर ए आपी एको अने इमेज पण आपी एको मारे कलर ज आपो छे हूँ कलर आपीश अहींथी हूँ लउं छुं नेवी ब्लू ओके मारे कलर अपाई गयो તમે જોઈ શકો છો બ્લિંકિંગ જોઈ શકો છો ઓવરલાઇન જોઈ શકો છો અંડરલાઇન્સ પણ જોઈ શકો છો લાઇન થ્રુ આપું તો આ પ્રમાણેની લાઇન વચ્ચે જે છે એ લખાઈને આવે લખાઈ મીન્સ દોરાઈને આવે ઓકે હવે મારે બેકગ્રાઉન્ડમાંથી બેકગ્રાઉન્ડ અપાઈ ગયું બોર્ડર લખાણની બોર્ડર આપવી હોય તો અહીંથી આપી શકો જેમ કે હું આપું છું ડબલ વીખેની જે આપવી હોય તમે આપી શકો ઠીક ખીંગ મીડિયમ જે આપ્યો એ આપીએ કહો હું ઠીક આપી દઉં ચલો બોર્ડરનો કલર તમારે જે આપવો હોય બોર્ડરનો કલર આપણે વ્હાઈટ આપી દઈએ અથવા હા વ્હાઈટ જ આપી દઈએ અથવા પિંક આપી દઈએ બોક્સ તો બોક્સ લીસ અને ઓગલ તમારે કંઈ ઉપયોગમાં આવશે નહીં મેઇન તમારે આ ત્રણ જ આવશે તમે જોઈ શકો છો જંગલમાં બધું લખાઈને આવી ગયું ઓકે અહીંથી ઓકે આપો હવે અહીંયા તમારે કંઈક અક્ષર લખવાના છે વેલકમ ટુ સીએસએસ અથવા હેલો નહીં આપણે વેલકમ જ રાખીએ વેલકમ ટુ ઓકે લખવાથી એન્ટર આપવાથી કંઈ આવશે નહીં શું કામ આપણે એચ વન આપ્યું છે તો એચ વનને એપ્લાય કરવા માટે સૌથી પહેલાં તમે સીએસએસ ફાઇલ જે છે એ બનાવી એને તમે ઇમ્પોર્ટ કરી નથી ખાલી તમે ફાઇલ બનાવીને મૂકી છે એને ઇમ્પોર્ટ કરી નથી તો એને ઇમ્પોર્ટ કરવા માટે તમારું લખાણ જે છે એ સિલેક્ટ કરો લખાણને સિલેક્ટ કર્યા પછી તમે એને આવી રીતે સિલેક્ટ કરી શકો માઉસની કી પ્રેસ રાખીને એને સિલેક્ટ કરી શકો અહીંયા બોડી કેસ જ્યાં લખ્યું છે ફોર્મેટિંગ ટૂલબાર એક ફોર્મેટિંગ ટૂલબાર એકમાં જવાનું અને અહીંથી હેડિંગ વન મતલબ એચ વન જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે થઈ ગયું આવી ગયું તમે જોઈ શકો છો તો આ છે તમારું સીએસએસ આ મેં એપ્લાય કર્યું ખાલી કોઈ એચ વન ટેગ ઉપર હવે મારે બોડીમાં એપ્લાય કરવું હોય તો ફરી વાર બનાવીશ નવી સીએસએસ ફાઇલ જેમાં અહીંથી હું બોડી સિલેક્ટ કરીશ ક્રિએટ સ્ટાઇલ રૂલ આપીશ જેમાં બેકગ્રાઉન્ડ કલર પિંક જેવો આપીશ જ્યારે હું બોડી સિલેક્ટ કરીશ ને ત્યારે મારે અહીંથી એપ્લાય કરવા જેવું નહીં પડે ડાયરેક્ટ અહીંયા જે કંઈ બી છે એ એપ્લાય થઈને આવશે આ છે તમારું સીએસએસ આમાં કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો થ્રુ તમારા મેન્ટર ટીચર ઓકે તમારું સીએસએસનું પ્રેક્ટિકલ જે ડેમો લેક્ચર છે એ અહીંયા પૂરો થાય છે ના ના ઓકે તમારે હજી એક જો ટ્રાય કરવી હોય તો આપણે આજે આપણું ફોર્મ બનાવ્યું તો એ ફોર્મમાં એપ્લાય કરીએ તો ફોર્મમાં એપ્લાય કરવા માટે સૌથી પહેલાં ફરી વાર હું સીએસએસ ફાઇલ જે છે એ બનાવીશ આમાં શું કામ ન આવે કેમ કે આપણે આ જે ફોર્મ છે એ પહેલાં ફોર્મની હારે લિંક કરેલું નથી
લિંક કરેલું હોય એ બધું બહુ હાઈ લેવલનું છે, તમારા લેવલમાં અત્યારે આ જ આવે છે. હું અત્યારે બોડી જ આપી દઉં છું, H1 કે એવું કંઈ આપતી નથી. સ્ટાઇલ ગુલ આપું, જેમાં બેકગ્રાઉન્ડ કલર જે છે એ આપણો નેવી બ્લુ જ આપવાનો છે. જેનો ફોન કલર વાઇટ જ આપવાનો છે. જેની ફોનની સાઇઝ જે છે એ આપણે આપવાની છે X-large. જેનું આપણે શું આપશું હવે, આમાં ખાલી કેસ આપી દઈએ, અપર કેસ નથી આપવું, કેપિટલાઇઝ આપીએ. ઓકે, બરાબર. એલાઇનમેન્ટ જે છે એ સેન્ટર આપવાનું છે ને ઓકે આપવાનું છે. ઓકે, હું આ હોડી આવ્યું કે ન આવ્યું, હોડી છે. ઓકે, ઓકે, ફાઇન, સેવ કરીએ. કેમ ન આવ્યું, પોસિબલ કંઈક ઇશ્યુના લીધે નથી આવ્યું, બાકી તમે ટ્રાય કરજો, તમારામાં આવી જશું. આપણે એ જ H1માં એપ્લાય કરી જોઈએ. અહીંથી H1 સિલેક્ટ કર્યું, કેક આપ્યું અને કોપી પેસ્ટ કર્યું. ઓકે, આપ્યું, બધું સિલેક્ટ કર્યું, અહીંથી H1 આપ્યું. કોઈ ટેકનિકલ ઇશ્યુ લાગે છે, કેમ કે બનેલું ફોર્મ હતું, જૂનું જે ફોર્મ બનાવ્યું હતું એ ફોર્મ હતું, એમાં ચેન્જીસ કર્યા છે એટલે પોસિબલ નથી થયું. તમે ટ્રાય કરજો, તમારે આવી જશે. ન આવે તો મને ઇન્ફોર્મ કરજો. ઓકે, તમારો CSS નો પ્રેક્ટિકલ લેક્ચર અહીંયા પૂરો થાય છે.